નરેશોને આપનું સ્વાગત કરું છું. ટુ ધી પોઈન્ટ કાર્યક્રમની અંદર આજે આપણે જે ચર્ચા કરવાના છે તે ધ વર્લ્ડ્સ વિમેન્સ 2015ના જે અહેવાલ આવે છે તે અંગેની. તેમાં વાત કરીએ તો મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં ઓછી છે, ચિંતાજનક આંકડો છે. ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં 4.3 કરોડ પુરુષો કરતાં મહિલાઓ ઓછી છે. એટલે જો કમ્પેરેટિવ વાત કરીએ તો આ ફક્ત ભારતની જ સમસ્યા નથી, ચીનમાં પણ સેમ છે. ચીનમાં 5.3 કરોડ પુરુષો વધારે છે. એ જ રીતે પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા, ઓશેનિયા અને પૂર્વ એશિયાની વાત છે. વૈશ્વિક અહેવાલ છે જે પ્રમાણે વાત કરીએ છીએ તો ક્યાંક સ્ત્રી ભ્રૂણ હત્યાનો કાયદો આપણે ભારતમાં 1996માં લાગુ પડ્યો, તે ઉપરાંત પણ ક્યાંક ભારતના જે ભારતીય માતા પિતાઓ છે તેમની ક્યાંક ઈચ્છા એવી છે કે સંતાનોમાં પુત્રની ક્યાંક ઘેલછા વધારે દેખાઈ રહી છે. જે પ્રમાણે વાત કરીએ સોનોગ્રાફીના રિપોર્ટ થતા હોય છે તેમાં પણ ક્યાંક ચાલતું હોય છે, જે હોય તે આપણે વધારે એ વિશે ડિસ્કસ નથી કરવી. અત્યારે આપણે ચર્ચા કરીશું આ વિષયની અને એ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોમાં રુઝાનજી ખંભાતા. રુઝાનજી, આપનું સ્વાગત છે. રુઝાનજી, શું કહેશો જે પ્રમાણે આ અહેવાલ આવ્યા છે વિમેન્સ વર્લ્ડના 2015ના જે અહેવાલ આવ્યા છે તેમાં ચિંતાજનક રીતે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો છે, પુરુષોની સંખ્યામાં વધારો છે, શું કહેશો આપ? આપણે આજે સંખ્યા ઓછી છે, રેશિયો કહે છે મેલ અગેન્સ્ટ ફિમેલનો જે રેશિયો છે ઇન્ડિયામાં આઈ થિંક 8 કે 9 પર ચાલી રહ્યો છે, 8.5-9 પર ચાલી રહ્યો છે. કે એનો મતલબ એ કે હર 10 પુરુષે આપણે 8.5 બહેનો છે, એનો મતલબ એમ થાય રેશિયોનો મતલબ. તો એ ઓબ્વિયસલી ચિંતાજનક છે, કારણ કે આપણે 10 પર 8.5 કરશું તો આપણે 2 કે 2.5નો તફાવત મળશે, પણ જ્યારે આપણે કરોડમાં જઈશું તો આપણને ખબર પડશે કે આપણે કેટલી 20 લાખ ઓછા છીએ. અગર 1 કરોડની સામે 20 લાખ 25 લાખ બહેનો ઓછી છે, કારણ કે અગર આપણે લેટ અસ ટોક ખાલી ઇન્ડિયાની, તમે જે રીતે અત્યારે આપ્યું કે આખા વર્લ્ડમાં આ પ્રોબ્લેમ છે, વર્લ્ડમાં એટલે મેજર જગ્યાઓ, જાણે કે તમે અત્યારે ચાઇના ને બીજી 2-3 કન્ટ્રીઝના નામ આપ્યા, એશિયન કન્ટ્રીઝ જે છે એમાં આ વસ્તુ વધારે ઇફેક્ટ કરે છે. ઓકે, એટલે એ તો એક બધાને ખબર છે, વર્લ્ડ ઓવરમાં એક ઇસ્યુ છે જેના માટે બધા લડત કરી રહ્યા છે કે ભાઈ આપણે જે બહેનોને જે છે ભ્રૂણ હત્યા જે આપણે વર્ડ યુઝ કરીએ છીએ કે આપણે બહેનોને આગળ નથી આવવા દેતા, બર્થ જ નથી થવા દેતા, કારણ કે બધાને કહેવામાં આવે છે કે બધાને પેલી એ જોઈએ, શું કહેવાય, વહુ જોઈએ, પણ દીકરી કોઈને ના જોઈએ. આ એક છે, એક બહુ જ મોટી સમસ્યા છે કે કાલ ઉઠીને આખી આપણી ઇકોસિસ્ટમ બગડે છે. કઈ રીતે બગડે છે તમને સમજો કે માની લો કે આજે આપણે દીકરીને જન્મ નથી આપતા, દીકરો જ જન્મ કરીએ, આ દીકરીને આપણે ભ્રૂણ હત્યા કરીએ છીએ, તો થાય છે શું કે કાલ ઉઠીને પેલું જે પરણવાનો પોઈન્ટ હોય છે, જેને કે પરણવાથી જ આપણું પોપ્યુલેશન વધે, આપણી કન્ટ્રી વધે કે જે બી કહેવાય, તો પરણવા વગર તો એમાં આગળ ચાલવાનું નથી, કારણ કે છોકરો પરણવાનો તો કોઈ પોઈન્ટ છે જ નહીં અત્યારે, બરાબર છે આ કેસોમાં. પછી તમે કહેશો કે હું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરું ને એ બધું એક એ આખી અલગ સ્ટોરી છે, કદાચ યસ મેબી 10 વર્ષ પછી કદાચ આપણે આ ડિસ્કસ કરતા હોઈશું, એ હજી અલગ વાત છે. પણ અત્યારે જે નેચરલ વે કહેવાય, એ નેચરલ વેમાં આપણે બહુ દખો કરી રહ્યા છે, આપણે એન્વાયરમેન્ટમાં બી નેચરલી દખો કરી રહ્યા છે, નેચરલ એન્વાયરમેન્ટ રોકી રહ્યા છે, આપણે હ્યુમેનિટીમાં બી આવી રીતે દખો કરી અને આપણે આખી આપણી હ્યુમેનિટી બગાડી રહ્યા છે, ખાલી અત્યારે ઇન્ડિયાની નહીં, ઓલ ઓવર વર્લ્ડની વાત કરું છું. બીજો પોઈન્ટ કે જ્યારે એક બેન, હવે હરેક સ્ત્રી પુરુષના પોતપોતાના રોલ હોય છે, હવે એટલે છે પુરુષ તેનો રોલ કરતો રહેશે, પણ અગર સ્ત્રી આવતી જ નથી, સ્ત્રી જન્મતી જ નથી, સ્ત્રીના રોલ થતા જ નથી, તો એ જે રોલ છે જેના લીધે એનો પેલો ગાડીનો પહીયો હોય તો ગાડીની લાઈફ આગળ ચલાવી હોય, તો એક ટ્રેક્ટરનો પહીયો અને એક સ્કૂટરનું પહીયું હોય તો લાઈફ આગળ ના ચાલે. એટલે આપણે જે અત્યારે આ ભ્રૂણ હત્યાઓ થઈ રહી છે, બહેનોને આપણે એક ભ્રૂણ હત્યા, બીજું બહેનોનું જે શોષણ, આ બધાને લીધે આપણી આખી હ્યુમેનિટી બગડી રહી છે, હ્યુમેનિટી ખલાસ થઈ જશે. અને એટલા માટે આપણે જે જાગી અને જે આપણે સ્ટેપ્સ લઈએ છીએ, વીલ ટોક અબાઉટ દેટ, તો એ સ્ટેપ્સ હવે હજી સિરિયસલી લેવાની બહુ જરૂર છે. જેને વાત કરીએ તો સ્ત્રી ભ્રૂણ હત્યા અંગેનો જે કાયદો છે 1996માં આવ્યો, તેમ છતાં પણ હજી માતા પિતાની ઘેલછા છે. અને જે પ્રમાણે આપણે વાત કરી કે કોકની દીકરી છે આપણા ત્યાં વહુ થઈને આવે છે, આપણે વહુને ઈચ્છીએ છીએ પણ દીકરીને નથી ઈચ્છતા, તો શું કહેશો સ્પેસિફિક એવા માતા પિતાને કે જેઓ વહુની અપેક્ષા રાખે છે પણ દીકરીને જન્મ આપતા ખચકાટ અનુભવી રહ્યા છે? સૌથી પહેલાં આપણે જે બેટી બઢાવો વધાવો બેટી પઢાવોની વાત કરીએ છીએ અને આજે એની વાત કરીએ છીએ વહુ અને દીકરીની, સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે આજે વહુ દીકરીનું જે ફિમેલ ફોર્ટિસાઇડ કહેવાય છે ને, ભ્રૂણ હત્યા, એ તમે જોશો તો મેજરલી રૂરલ કરતાં વધારે અર્બનમાં થાય છે, એવા ફિગર્સ આવે છે બહાર, એવા આંકડા કહે છે. આપણે ઇન્ડિયાની અત્યારે વાત કરીએ તો હવે એ આંકડામાં એવું કહેવામાં આવે છે કે જે લોકો વધારે ભણેલા ગણેલા છે, યાર ભાઈ બહેન ફેમિલી કમ્યુનિટી સોસાયટીની હું વાત કરી રહી છું, તો એ લોકોના મનમાં એવું છે કે એવું એવું થયું છે, કારણ કે થોડા એવા એક્ઝામ્પલ્સ
થયા છે કે દીકરી આવશે તો દીકરીનું બે રીતે થાય. એઝ અ મધર, મધર કઈ રીતે વિચારે? કહું મધર એવું નથી વિચારતી કે મારી દીકરીને મારે મારી નાખવી છે, ભ્રૂણ હત્યા કરવી છે, કારણ કે એ દીકરી છે. એ એવું વિચારે છે કે હું દીકરીને જન્મ આપીશ તો એની એની જે ફ્યુચર છે, જે રીતે દીકરીઓ પર બહેનો પર અત્યાચાર થાય છે, યા જેને યા જે એઝ અ મધર એને લાઈફમાં કોમ્પ્રોમાઇઝીસ કરવા પડ્યા હશે, એટલે થાય કે હું દીકરીને જન્મ ના આપું. ભલે ને મારે મારી નાખવી પડે, કોક પાંચ મારું તો વાંધો નહીં, કારણ કે એટલીસ્ટ જન્મીને મારી દીકરી હેરાન ના થાય. એટલે એઝ અ મધર એવું વિચારે છે કે હું સેક્રિફાઈસ કરી રહ્યો છું મારી દીકરીને મારીને. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, તમે કે જેન્ટ્સની વાત કરો તો જેન્ટ્સ બે રીતે વિચારે છે. એક તો જે આપણે પિતૃત્વવત્તા સોસાયટી જે કહે ને, પેટ્રાઇકલ સોસાયટી, વર્ષોથી આપણા ઇન્ડિયામાં, મે બી બીજે ચાલે છે પણ ઇન્ડિયામાં પિતૃત્વવત્તા સોસાયટી વર્ષોથી ચાલે છે. એનો મતલબ એ કે આખા ઘરમાં હદ્દો મેઇન માણસ એટલે પુરુષ, પહેલા પપ્પા હોય, પછી દીકરો હોય, ને પછી શું કહેવાય આપણે પેલો ભાઈ આવે, રાઈટ? એ બધા મેઇન માણસ કહેવાય. એટલે એ લોકો ડિસિશનો લઈ શકે. એ લોકો, તમે જેમ જોયું હશે ડોમેસ્ટિક વાયલન્સ જે આટલી વધી છે, એટલે ડોમેસ્ટિક વાયલન્સ કરી શકે, એ લોકોનો પૂરો હક છે એ પર. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પણ કે તમે સોસાયટીમાં જુઓ તો સોસાયટીમાં પુરુષોનો એક અલગ દરજ્જો હોય છે. હવે તો થોડું સુધર્યું છે પણ પહેલાં તો આનાથી વધારે ખરાબ હતું કે એ લોકોને અલગ રીતે હેન્ડલ કરવામાં આવે. જેને કે ઘરે ભાઈ ફરવા જાય તો પૂછવાનું નહીં આવે કે ભાઈ તું રાતે ક્યાં હતો, બેન ફરવા જાય તેને પૂછવામાં આવે. પછી ભાઈ પાસે લોકો પાણી નહીં ઉચકે, આ ભાઈ ઘરનું કોઈ કામ ના કરી શકે. અને બહાર બી ઘણી વાર તો આપણે જોયું છે કે એ લોકો બહાર બી જોબ કરે કે ના કરે પણ ઘરમાં આવીને તો ભાઈને મારે, આ બેનને મારે, આ દાદાગીરી કરે, આવું બધું કરે. એટલે એ આખું જે કમ્યુનિટી સિસ્ટમ છે, જે આપણી સોસાયટીની સિસ્ટમ છે, એના લીધે શું થયું છે કે જ્યારે એ વાઇફ આવું જોઈએ, જ્યારે એ સ્ત્રી આવું જોઈએ છે તો કહે છે કે મારે દીકરીને જન્મ નથી આપવો. અને જે હસબન્ડ એ જોઈએ છે તો હસબન્ડ વિચારે છે કે મારું સંતાન, મારું 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 જે જનરેશન આગળ કોણ વધારશે, તો મારું અકોર્ડિંગ ટુ અવર સોસાયટી અગેન કે મારું મારું જે વંશ છે આગળ છોકરો જ વધારશે. એટલે એ બી વિચારે છે કે હું શું કામ છોકરી જોઈતી જ નથી, આપણે ખોટું પાલવા પોસવાનું. કારણ કે પછી આવે છે પેલા રીઝન્સ, ફાઇનાન્શિયલ રીઝન્સ, ઇકોનોમિકલ રીઝન્સ. કારણ કે આજની તારીખમાં આપણે જે બી બાળક હોય એને મોટા કરવા માટે તમને ફાઇનાન્સની વધારે જરૂર હોય છે. એના ભણતર લો, એના કપડાં લો, એની બધી રિક્વાયરમેન્ટ. એટલે વિચારે છે કે હું છોકરીને પેદા કર, એટલે છોકરી જન્મે ને મારો ખર્ચો થાય અને પાછી મારે પરણાવવી પડે. દહેજની પ્રથા આ તે 36 પ્રથા, એના કરતાં એ વિચારે છે કે લાવને ભ્રૂણ હત્યા થઈ ગઈ, મારે તો છોકરો જ જોઈએ છે. એટલે આ બધાના લીધે એવરીથિંગ ગોઝ ઇન અ મેસ. જેને સાથે વાત કરીએ તો ક્યાંક જે 5 વર્ષથી નાની ઉંમરના છોકરાઓ છે, એટલે છોકરા છોકરીઓ બંનેની વાત કરું છું, કે 5 વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે એમાં પણ મૃત્યુનું પ્રમાણ વધારે છે. તેમાં 93 છોકરાઓ જ્યારે 100 છોકરીઓના મોત થતા હોય છે, એ ટાઈપના એક આંકડા આવી રહ્યા છે. એ બાબતે શું કહેશો આપ? તમારી પાસે તો ઉલતા સારા આંકડા છે, મેં તો એનાથી ખરાબ આંકડા આપ્યા હતા કે 93 છોકરાઓએ 100 છોકરીના મોત છે. એના કરતાં આઈ વુડ રાધર લાઈક ટુ સે કે આપણા 100 છોકરાઓ પર ખાલી એટલે 8.25 કે એટલી બહેનો છે, લેડીઝ છે. એટલે આ જે આંકડા છે એટલે ચોંકાવનારા, જે મેં તમને પહેલાં બી કહ્યું કે અત્યારે 25-50-100 ના કમ્પેરિઝન, જ્યારે આપણે લાખો ને કરોડોનું કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે એમાં બહુ જ મોટો તફાવત આવે છે. જે તમે સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે આપણે ત્યાં 4.3 કરોડ છોકરીઓ ઓછી છે ઇન કમ્પેરિઝન ટુ મેલ, જે તમારા આંકડા હતા અત્યારે. એટલે એનો મતલબ એ જ છે કે 4.3 કરોડ, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે 4.25 કરોડ છોકરાઓ પરણ્યા વગર રહેશે. બેઝિક્સ આપી દઉં તમને, તો બેઝિક્સ, ધ બેઝિક્સ ઓફ એની હ્યુમેનિટી ઓર ધ ફેમિલી વિથ સ્ટાર્ટ વિથ, કે આટલી છોકરીઓ ઓછી છે એટલે આટલા છોકરાઓ આપણા કુંવારા રહેશે. આ બેઝિક છે. જેને છોકરાઓની વાત કરીએ તો છોકરાઓમાં છોકરી કરતાં છોકરાની સાર સંભાળ વધારે લેવામાં આવતી હોય છે માતા પિતા દ્વારા. એના ભણતર પાછળ ક્યાંક ખર્ચો કરાતો હોય છે, એના કપડાં પાછળ ક્યાંક ખર્ચો કરાતો હોય છે વધારે, જ્યારે છોકરીને ક્યાંક સેક્રિફાઈસ કરવું પડતું હોય છે. દરેક ફિલ્ડની વાત કરીએ છીએ, ક્યાંક નોકરી ધંધા રોજગારની વાત હોય તો પણ કે છોકરી તારે તો કાલે પરણીને સાસરે જવાનું છે, તારે કામ કરીને શું કરવું છે. તો એવા માતા પિતાને, એવા સમાજના લોકોને આપ શું કહેશો? સી, આપણે અભ્યાસની ડિસ્કસ કરીએ છીએ. હવે લકીલી થિંગ્સ આર ચેન્જિંગ, એવું નથી કે એવરીથિંગ ઇઝ ગોઈંગ ઇન ડોલડ્રમ્સ, એવરીથિંગ ઇઝ ગોઈંગ ડાઉન. થિંગ્સ થઈ રહી છે ચેન્જ, કે હવે માતા પિતાને અહેસાસ થઈ રહ્યો છે કે મારી આ છોકરી, એવું નથી કે છોકરો હોય તો જ આપણું વંશ વધશે, આ છોકરો હોય તો જ મારું ધ્યાન રાખશે. હવે તો એવા ઘણા એક્ઝામ્પલ્સ આવ્યા છે કે જેમાં છોકરો હોય છે. એક નાનો એક અમારે એક વાત કહું તમને, જે કદાચ સત્ય બી છે, કે એક દીકરો પોતાની માને અહીંયા છોડવા ગયો, પેલું શું કહેવાય, સિનિયર સિટીઝન હોમ કહેવાય ને, વૃદ્ધાશ્રમમાં છોડવા ગયો. તો એમ થોડો દુઃખી બી હતો અને મનમાં ગિલ્ટી લાગતી જ હશે કે મારી માને છોડવા જાઉં છું, મારા પપ્પા મા બાપને છોડવા જાઉં છું. પણ એના મા બાપ હસતા હતા તો એને થયું કે આ લોકો હસી કેમ રહ્યા છે, અને એને આશીર્વાદ બી આપતા હતા કે ભાઈ તું લાઈફમાં આગળ જજે, સુખી રહેજે, ભલે તું અમને અહીંયા છોડવા આવ્યો છે, અમે તો અહીંયા અમારું ફોડી લઈશું. તો એને પૂછ્યું કે કેમ તમે આવું કહી રહ્યા છો?
તો બાપે એને એક બહુ મસ્ત વાત કરી કે હા દીકરા હું એટલે કહી રહ્યો છું કે મેં પાપ કર્યું હતું, મેં પાપ એ કર્યું હતું કે મેં એક ભ્રૂણ હત્યા કરી હતી, મેં તારી બેનને એની કોકમાં મરાઈ નાખી હતી, એટલે મારે એનું તો વળતર ચૂકવવું જ પડશે, અને એટલે આજે ખુશ છું કે એનું વળતર હું આ રીતે ચૂકવી રહ્યો છું. એટલે તમે સમજ્યા કે એઝ અ હવે ફેમિલીઝ યા પુરુષ સ્ત્રીને ખબર પડી રહી છે કે આ ભ્રૂણ હત્યા કરવાથી યા છોકરીને ના લાવવાથી એનો મતલબ નથી કે તમારો દીકરો જ તમને સાચો છે, એવા એક નહીં, એવા 100 એક્ઝામ્પલ્સ આપું છું કે જેમાં એકવાર દીકરો મોટો થાય છે તો એવું કહે છે ને કે દીકરો તો પરણીને બૈરીનો થઈ જશે, ત્યારે દીકરી જિંદગીભર પોતાના મા બાપની રહેશે, એવું એક એક કહેવત છે. એટલે હવે થોડું થોડું રિયલાઇઝેશન થઈ રહ્યું છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે કે જે સોસાયટી પ્રેશર્સ કહો યા જે રીતે હવે લેટ હશે, એક એક આવ્યું વુમેન એમ્પાવરમેન્ટનું, બીજું આવ્યું વુમેન સેફ્ટી સિક્યોરિટીનું. બધા મા બાપ ઈચ્છે કે પોતાની છોકરી સેફ ને સિક્યોર રહે, પણ જ્યારે આ ચેલેન્જીસ આવે છે કે છોકરીની સેફ્ટી ને સિક્યોરિટીના, ત્યારે એ લોકો ઘણીવાર વિચારે છે કે મારી છોકરીનું કોણ ધ્યાન રાખશે, યુ નો ઓલ ધેટ થિંગ્સ મેક ધેમ ઘણીવાર એ સ્ટ્રેસમાં એ લોકોને એવું મજબૂર કરી દે છે કે ના ના આપણે દીકરી ના હોય તો સારું. અને આજ આપણે જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે વાત કરીએ તો સોશિયલ મીડિયામાં એક મેસેજ પણ એવો ફરતો થયો છે, ચર્ચા કરીએ, પણ એક સમય થયો છે બ્રેકનો, એક બ્રેક બાદ આપણે ચર્ચા ચાલુ રાખીશું.